બનાસકાંઠામાં પકોડી બનાવતા લોકો કેટલીક ચોખ્ખાઈ રાખે છે તે રિયાલિટી ચેક કરતા સડેલા ખાદ્ય પદાર્થ અને ગંદકી જોઈ ખરેખર રોગોનું મૂળ પકોડી જ હોય તે વાતની પ્રાપ્તિ થઈ છે. જેનું નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય તેવી પકોડી હાલ રોગચાળાનું મૂળ કારણ બની ગઈ છે. વડોદરામાં પકોડી ખાવાથી બે બાળકોના મોત થતા તંત્ર હરકતમાં આવ્યું હતું ત્યારે બનાસકાંઠામાં પકોડી બનાવતા લોકો કેટલી ચોખ્ખાઈ રાખે છે તે રિયાલિટી ચેક કરતા સડેલા પદાર્થો અને ગંદકી જોઈ ખરેખર રોગનું મૂળ કારણ પકોડી જ હોઈ શકે તેવી વાતની પ્રતીતિ થઈ હતી. નાના મોટા સૌના મોઢામાં પાણી લાવી દેતી પકોડી ખરેખર ખાવાલાયક છે કે નહીં તે જાણવા માટે ડીસામાં પકોડી બનાવતા પરિવારોની મુલાકાત લીધી હતી, જેમાં આ પકોડી બનાવતી જગ્યા પર ગંદકી જોતા જ બધાની આંખો ખુલી રહી ગઈ હતી. પકોડી બનાવવામાં આવે છે. ડીસાના પકોડી મોટે ભાગે પરપ્રાંતીય લોકો બનાવે છે. આવા પરિવારોની જાત તપાસ કરતા દરેક જગ્યાએ ઢોરને ખવડાવવા સડેલા બટાકા જોવા મળ્યા હતા. પરિવારો ભાડાના મકાનોમાં રહેતા હોય જ્યાં બાથરૂમની જગ્યા પાસે જ ગંદકીમાં પકોડીનો મસાલો બનાવતા હોય તેમજ પાણીપુરી માટે વાપરવામાં આવતું પાણી ખુલ્લી ટાંકીમાં જેમાં જીવાત પડેલી હોય તેવું પણ જોવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં તમામ જગ્યા પર પકોડી બનાવવામાં આવે છે. બાજુમાં ગંદકી હોવા છતાં લોકો હોશે હોશે ખાતા હોય છે ત્યારે પકોડી કઈ રીતે બનાવવામાં આવે છે પકોડીની લારી પાસે જતા તપાસ કરીએ તો બાજુમાં મોટા ગંદકીના ઢગ જોવા મળી રહ્યા હોય છે. ત્યારે યોગ્ય તપાસ કરવામાં આવે પકોડીથી ફેલાતો રોગચાળો અટકાવી શકાય છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે સંજય સિંહ રાઠોડ, ડીસા.